હવે ઘણા બધા વાલીશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રોને આ વસ્તુનો ડર હતો કે ભાઈ આ વર્ષે છે આ લોકો ફી વધારશે કે નહીં વધારે, તો એ લોકોએ પણ પરિપત્ર જાહેર કરી દીધો છે અને તમારા લોકોની જીએમઈ આરએસ કોલેજમાં 88% જેટલો ફીનો વધારો પણ કરી દીધો છે. તો આજના વિડીયોમાં આ વસ્તુની સમજ આપવામાં આવી છે, આખે આખો પરિપત્ર છે એની સમજૂતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ 12 પછી તમારી એડમિશનની પ્રક્રિયા થાય છે, જેમ કે મેડિકલની એડમિશન પ્રક્રિયા હોય તો એમાં તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવી, કયા ક્રમમાં કોલેજ નાખવી, કયા ક્રમમાં કોલેજ ગોઠવવી એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ ચેનલમાં આપવામાં આવે છે. જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે આપણા ગુજરાતમાં જીએમઈ આરએસ કોલેજ છે એ ટોટલ 13 આવેલી છે. હવે 13 જીએમઈ આરએસ કોલેજ છે એમાં 3 પ્રકારનો કોટા હોય છે. એક તો ગવર્મેન્ટ કોટા હોય, એક મેનેજમેન્ટ કોટા હશે અને એક એનઆરઆઈ કોટા હશે. હવે જો તમને આ 13માંથી ગમે એ એક કોલેજમાં જો ગવર્મેન્ટ કોટામાં તમને એડમિશન મળતું તો તમારે લોકોને વર્ષના 3.30 લાખ રૂપિયા છે એ ફી ભરવાની થતી. માની લો કે જીએમઈ આરએસમાં તમને લોકોને એમક્યુ એટલે કે મેનેજમેન્ટ કોટામાં જો તમને એડમિશન મળતું તો તમારે લોકોને વર્ષના 9 લાખ રૂપિયા છે એ ભરવાના થાય. અને જો તમને લોકોને જીએમઈ આરએસમાં એનઆરઆઈ કોટામાં એડમિશન મળે છે તો તમારે લોકોને $22,000 જેવી તમારે ફી ભરવાની થતી હતી. પણ આ એટલી ફી પણ એ લો સરકારને ઓછી લાગે છે, એટલે સીધે સીધો છે એ 66% થી લઈને 88% સુધી છે એણે ફીમાં વધારો કરી દીધો છે. આપણે પરિપત્રથી જોઈએ. હવે તમારી સામે આ પરિપત્ર ઓપન થયો છે, તમે લોકો જોઈ શકો છો. 28 જૂન 2024 પરિપત્ર છે, પ્રતિ ડીન શ્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, 13 મેડિકલ કોલેજ છે એના સમાવેશ થઈ ગયો છે. પછી એમાં વિષયમાં શું લખ્યું છે કે ભાઈ તબીબી અભ્યાસક્રમમાં સ્નાતક કક્ષાએ વર્ષ 2024 અને 2025 સરકારી કોટા, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટાની બેઠકો ઉપર પ્રવેશ આપવા બાબત. હવે આમાં શું લખ્યું છે કે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2024 અને 2025 માટે જેટલી પણ જીએમઈઆરએસ કોલેજ આવેલી છે એમાં શૈક્ષણિક વાર્ષિક ફી 5.50 લાખ રૂપિયા. વિચાર કરો, મેનેજમેન્ટ કોટાની ફી 17 લાખ રૂપિયા અને એનઆરઆઈ કોટાની ફી છે એ $25,000 છે, એના ધોરણો રાખવા માટેની મંજૂરી મળેલ છે અને તે મુજબ જ કે 2024 અને 2025 પ્રવેશ આપવાનો રહેશે. જોઈ કે એનઆરઆઈની સીટો ખાલી રહે છે તો એનું કન્વર્ટ શેમાં થશે, મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. પછી બીજું શું કીધું છે, શૈક્ષણિક વર્ષ 2024 અને 2025 પત્રક 1 દર્શાવ્યા મુજબ 13 મેડિકલ કોલેજોની ફીમાં 5.50 લાખ રૂપિયા છે, એમાં 75% બેઠક પ્રમાણે કુલ 1500 બેઠક ભરવાની થાય. એટલે ગવર્મેન્ટ કોટામાં કેટલી તમારે બેઠક ભરવાની થશે, 1500 બેઠક છે એ ગવર્મેન્ટ કોટાની છે. એના પછી શૈક્ષણિક વાર્ષિક ફી 17 લાખ સાથે સીધા 9 લાખના 17 લાખે પહોંચાડ્યા. જો મેનેજમેન્ટ કોટાની 10% બેઠકો ઉપર કુલ 210 બેઠક સરકારી કોટાની બેઠકો તરીકે 5.50 લાખ ભરવા માટે કેન્દ્રીય પ્રવેશ સમિતિને સરેન્ડર કરવામાં આવે છે. એટલે કેન્દ્રીય પ્રવેશ સમિતિ એટલે કે ભાઈ આપણે કે MCC એને આખી આખી સોંપી દે છે. અને એનઆરઆઈ કોટાની 15% બેઠકો છે એમાં 315 બેઠક ઉપર શું $25,000 અથવા તો એને સમકક્ષ વિદેશી ચલણ સાથેનો પ્રવેશ આપવાનો રહેશે. પછી જો પત્રક 1માં તમને કીધું છે સરકારી કોટામાં 5.50 લાખ રૂપિયા, મેનેજમેન્ટમાં 17 લાખ રૂપિયા અને એનઆરઆઈ કોટામાં $25,000 જેટલું US ડોલર છે. પછી બધામાં કેટલી કેટલી બેઠકો આવેલી છે એ પણ તમે લોકો જોઈ શકો છો. તો 16 છે એમાં તમે લોકો 200 બેઠકો ટોટલ છે, એમાં 150 બેઠક તમારે છે એ ગવર્મેન્ટ કોટાની ભરાશે, 0 બેઠક ઓલ ઇન્ડિયામાં જશે. એટલે કે 20 બેઠક છે એ મેનેજમેન્ટની અને બાકીની 30 બેઠક છે એ આપણે એનઆરઆઈ બેઠકોની ભરાશે. ક્લિયર થઈ ગયું. અને બાકી રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી એમાં છે એ NMCમાં IP છે, બાકીની એ કોઈ કોલેજોમાં ઓલ ઇન્ડિયામાં તમારી બેઠકો ભરાશે નહીં. ક્લિયર થઈ ગયા વસ્તુ. મેનેજમેન્ટની કેટલી બેઠકો છે તો કે ટોટલ તમે જોઈ શકો છો 2100 બેઠક છે, એમાં ગવર્મેન્ટ કોટાની 1500 બેઠક છે, ઓલ ઇન્ડિયા કોટા છે એની 75% બેઠકો છે અને 210 બેઠકો MQની છે અને 315 બેઠકો કોની રહેશે તો કે ભાઈ આપણે એનઆરઆઈ કોટાની રહેશે. માની લો કે આ 315માંથી માની લો કે 5 જ બેઠક ભરાણી ખાલી, તો બાકીની જે બેઠકો વધી છે 310 એને શેમાં તબદીલ કરી દેવામાં આવશે, મેનેજમેન્ટ કોટામાં તબદીલ કરી દેવામાં આવશે. ક્લિયર થઈ ગયું. પછી બીજું પણ શું કીધું છે એ તમે લોકો ખાસ જુઓ કે સરકારી કોટા ઉપર બેઠકમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી પાસેથી તેઓ MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ
એક વર્ષ સુધી GMERSમાં સેવા આપવાની રહેશે. તમામ વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોટાથી જો તમે પ્રવેશ લીધો હોય એમના માટેની વાત છે, MQની વાત નથી. કે જો તમે લોકો ગવર્મેન્ટ કોટામાં એડમિશન લ્યો છો તો તમારે શું કરવાનું છે, એક વર્ષ સુધી તમે ભણી લીધું તો કે હા ભાઈ, એના પછી તમારે એક વર્ષ સુધી તમારે સેવા આપવાની રહેશે. માની લો કે તમે એમ કહી દો કે ભાઈ મારે સેવા નથી આપવી, તો તમારે લોકોએ 2 લાખનો બોન્ડ છે એ તમારી પાસે સાઈન કરાવી લેશે. ક્લિયર થઈ ગયું? તો 2 લાખનો બોન્ડ છે એ સાઈન કરાવી લેશે. અને જો કોઈ તબીબી વિદ્યાર્થી સરકારની યોજનાનો લાભ મેળવે, એટલે MYSY છે, ફ્રીશિપ કાર્ડ છે, કન્યા કેળવણી છે, જો એનો લાભ મેળવશે તો તબીબી શિક્ષણ હેઠળના ગાંધીનગરના નિયમમાં બોન્ડ લાગુ રહેશે. ક્લિયર થઈ ગયું? પ્રવેશ સમયે જ બોન્ડ રજૂ કરવાનો હોવાથી વિદ્યાર્થી પાસેથી બોન્ડ છે એ તમારે લેવાનો રહેશે. ક્લિયર થઈ ગયું? 19/6/2024 છે આ મંજૂરી મળેલ છે. હવે તમારી સામે આ ચિત્ર શેનું છે? રૂપિયાના ઝાડનું છે. સરકાર એમ જ માને છે કે આપણા ગુજરાતના વાલીઓના ઘરે રૂપિયાના ઝાડવા ઉગે છે, સમજી ગયા? એટલે કે ઝાડવા ઉપરથી કે રૂપિયા ઉતારીને ભરી દેશે. હવે વિચાર કરો, એ લોકો જો 3.30 લાખના ડાયરેક્ટ 5.5 લાખ ભરી કરી શકતા હોય, એટલે એનો મતલબ શું થયો કે ભાઈ 2.20 લાખ રૂપિયાનો વધારો કર્યો છે. ડાયરેક્ટ 2.20 લાખ તમે વિચાર કરી લો, એટલો ફીમાં વધારો કરી નાખ્યો, એટલે તમારી પાસે રૂપિયા નથી, તમારે ડૉક્ટર ભૂલી જ જવાનું છે. તમારે બહાર જુઓ, બહાર તો સરકાર પોતાને વખાણ કરવાની જ છે, નથી કરવાની એવું નથી અમે એ કે આ કર્યું ને અમે તે કર્યું, નહીં તો કરવાની જ છે વખાણ. ક્લિયર થઈ ગયું? એ બહાર તમને એમ કહેશે કે અમે એટલી બેઠકો વધારી ને, ઓલા સમયમાં એ કે એટલી બેઠકો નહોતી ને, આમ હતું ને તેમ હતું ને, અત્યારે તમારી કે 7000 બેઠકો છે ને, એ નથી સમજતા કે ભાઈ એક પણ સરકારી મેડિકલ કોલેજ કાં ન ખોલી. સરકારી મેડિકલ કોલેજ તો તમે ખોલતા નથી, GMERS કોલેજ છે એમાં તમે તમારી રીતે ફી વધારી દો છો, તો વાલી ક્યાં જશે? વાલીને તો એટલી વ્યવસ્થા તો કરવી ને. સરકારને એમ લાગે કે ભાઈ 2 લાખને 20 હજાર કે શું અમે વધારી, એ કે 2 લાખને 20 હજાર કંઈ કમાવા હેલી વાત નથી. સરકારને લાગતું હોય કે ભાઈ વાલી તરત કમાઈ લે, તો કોઈને પણ કમાવવાની વાત કંઈ હેલી નથી. રૂપિયાવાળા હોય ને એને પણ આ 2 લાખ વધારે દેવા પડે ને, તો એમાંય પણ એ લોકોને થતું હોય કે ભાઈ આ 2 લાખ આપણે વધારે દઈ દેવા પડે છે. એટલે તમે જો મધ્યમ વર્ગમાંથી આવો છો તો સરકાર એવું જ ઈચ્છે છે કે તમે ગરીબ રહો, તમે ગરીબ હોવ તો તમે લોકો છે એ મેડિકલમાં તમે પ્રવેશ ન મેળવો, કાં તમે સારા માર્ક લેતા હો, કાં તમે રૂપિયા આપો તો જ તમને પ્રવેશ મળે. હજી તો સેલ્ફ ફાઇનાન્સમાં તો ફી વધવાની બાકી છે, આ વર્ષથી ને જ એમાં વધવાની છે. એટલે એ તમે લોકો છે એ આ રીતે જોઈ પણ શકો છો. અને જો તમે લોકો સરકારને પૂછો છો તો સરકાર એ જ વસ્તુ કહેશે, ગયા વર્ષે પણ એને એ જ વસ્તુ કીધી હતી, પણ ગયા વર્ષે લોકોએ આંદોલન કર્યું હતું અને સામે પાછી લોકસભાની ચૂંટણી પણ એને સામે દેખાતી હતી. હવે સરકારને ખબર છે કે હવે 4 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી છે જ નહીં, એટલે વધારા કરો, ફી વધારો કરો, આપણે ક્યાં કોઈ રોકવાનું છે. ગયા વર્ષે જ્યારે ફી વધારો થયો હતો ત્યારે સરકારે શું જવાબ આપ્યો હતો એ તમે લોકો જોઈ શકો છો કે ભાઈ 2100 છે અંડર ગ્રેજ્યુએટ અને 300 પોસ્ટ ગ્રેજ્યુએટની સીટો અવેલેબલ છે 13 મેડિકલ કોલેજોમાં. હવે એ કે એમાં શું થયું કે 5244 છે એ કે સ્ટેટ ગવર્મેન્ટે નાખ્યા છે, 5244 કરોડ રૂપિયા છે સ્ટેટ ગવર્મેન્ટે નાખ્યા છે, પણ એ કે અમે કે ટ્યુશન ફીથી કે 2216 કરોડ જ કે રિકવર કરી રહ્યા છે. અમારી કે 5000 કરોડ તો અમારે ગમે એમ કરીને કમાવાની, કે અમે કે કેટલો ખર્ચો એ કે ભોગવીએ, સીધું એને કહી દીધું હતું. અને પાછું શું કીધું હતું એ કે જેટલા 2400 વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે ને, 2400 એટલે આપણે 2100 UGમાં આવી જાય છે, એ કે એમાંથી 72% સ્ટુડન્ટ છે એ વિવિધ યોજનાનો લાભ મેળવે છે. હવે જુઓ, પહેલી વસ્તુ એ કે માની લો કે તમે લોકો SC અથવા તો ST આવતા હોય તો તમને લોકોને આ ફી વધારો નડવાનો નથી. એની પાછળ શું કારણ છે કે તમને લોકોને ફ્રીશિપ કાર્ડ આવી જાય છે. હવે SC અને ST કયા લોકોને નડશે કે જેમની આવક 2.5 લાખ કરતાં વધી જાય, તો એ લોકોને તો ફ્રીશિપ કાર્ડનો લાભ નથી મળતો. બીજી વસ્તુ એ કે માની લો કે તમે લોકો ઓપન કેટેગરીમાં આવો છો, OBC કેટેગરીમાં આવો છો, EWSમાં આવો છો, તો તમને લોકોને MYSYની સહાય મળે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે એની સહાય મળે, હાલો તો એ પણ આપણે વાંધો નથી. જે ગર્લ ચાઇલ્ડ એટલે છોકરીઓ હોય તો છોકરીઓને પણ કન્યા કેળવણી મળે, એટલે એ લોકોના પણ 6 લાખ માફ થઈ જાય, એટલે એ લોકોને ફી વધારો નડવાનો નથી. નડશે કોને? કે જે લોકોની આવક 6 લાખ કરતાં, ફ્રીશિપ કાર્ડમાં જે લોકોની આવક 2.5 લાખ કરતાં વધારે છે એ લોકોને ફી વધારો નડવાનો છે. અને બાકી કોને નડશે? તો કે જે લોકોની આવક વર્ષની 6 લાખ કરતાં વધી જતી હશે તો એ લોકોને કોઈ પણ પ્રકારની સ્કોલરશિપનો લાભ નહીં મળે, તો એ લોકોને છે એ ફીમાં શું થશે? વધારો નડશે. સરકારે પણ ગયા વર્ષે એ જ વસ્તુ કીધી હતી કે 72% સ્ટુડન્ટને કે નડવાનો જ નથી ફી વધારો. જુઓ, એટલે કે માની લો 100 જણા એડમિશન લે છે, તમે 72% કે ફી વધારાનો વાંધો આવવાનો નથી. વાંધો કોને આવશે? બાકીના જે વ્યક્તિઓ વધ્યા છે એ લોકોને કે વાંધો આવશે. સરકારે ગયા વર્ષે આવો જવાબ આપ્યો, એટલે આ વર્ષે પણ આપણે એવા જવાબની જ અપેક્ષા રાખી શકીએ. તો અત્યારે તો એ લોકોએ ફી વધારી દીધો છે, પણ હવે એના પછી આગળ શું થાય છે એ આપણે જોઈએ છીએ. પણ અત્યારે તમારે લોકોએ આ ફી ગણીને ચાલવાની છે કે આ વર્ષે આ ફી ભરવાની થશે.
ક્લિયર થઈ ગયું. અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.